આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું તમારી સાથે સ્મિતા. સમાચારની શરૂઆત કરીએ તો સુરતના કતારગામ બીઆરટીએસ અકસ્માતનો મામલો સામે આવ્યો છે. સાથે જ કહી શકાય કે પોલીસે બીઆરટીએસ બસ ડ્રાઈવર સામે હાલ ગુનો દાખલ કર્યો છે. તો સાથે જ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. આરોપી મનહર ગામિતની અટકાયત કરી લેવામાં આવી છે. તો વધુ પૂછપરછ હાથ ધરાશે. આજે એફએસએલ અને આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. તો સુરત કતારગામ બીઆરટીએસ બસ અકસ્માત સર્જાયો હતો, જેમાં પોલીસે હાલ આરોપીની અટકાયત કરી છે. બસ ડ્રાઈવર સામે ગુનો દાખલ કરાયો હતો અને આરોપી મનહર ગામિતની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. આજે એફએસએલ અને આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. તો પોલીસે કલમ 304, 337 અને 289 મુજબ ગુનો દાખલ કર્યો હતો. ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હાલ આરોપી મનહર ગામિતની અટકાયત કરી લેવામાં આવી છે. તેની પૂછપરછ હાથ ધરાશે અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું પણ મોત થયું છે. તો સાથે જ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે અને સાથે જ કહી શકાય કે આજે એફએસએલ અને આરટીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવશે. સુરતના કતારગામ બીઆરટીએસ બસ અકસ્માતનો મામલામાં ડ્રાઈવરની અટકાયત કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. આરટીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. પોલીસે કલમ 304, 337, 289 મુજબ ગુનો દાખલ કર્યો છે. તો બીજી તરફ આ અકસ્માતમાં એક વ્યક્તિ પણ મોતને ભેટ્યો હતો. વધુ કાર્યવાહી પોલીસે આ મામલે હાથ ધરી છે. કઈ રીતે ગુનો દાખલ થયો છે ને કઈ રીતે પોલીસ તપાસ? કતારગામ ખાતે જે એક્સિડન્ટનો બનાવ બનેલો હતો, જેમાં ટોટલ 9 જણા ઇન્જર્ડ થયેલા, એમાં એજન્ટનું ડેથ પણ થયેલું છે. આ અનુસંધાને કતારગામ પોલીસે તાત્કાલિક જગ્યા પર પહોંચીને પરિસ્થિતિ સંભાળેલ હતી અને ગુનો દાખલ કરી જે પાછળની જે બીઆરટીએસની બસ હતી એના ચાલકને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ગુનામાં એફએસએલ આરટીઓ નો મદદ લેવામાં આવશે અને કડકમાં કડક સજા થાય તપાસ કરવામાં આવશે. આભાર. સુરતના કતારગામ બીઆરટીએસ બસ અકસ્માતનો મામલામાં હાલ ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઈ હતી અને તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. તો આજે એફએસએલ અને આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવશે.